છોટાઉદેપુર જિલ્લામાં નવા સત્રથી શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સમાન જ્ઞાન સેતુ સહિતની શરૂ થનાર શાળાઓમાં ધોરણ 6માં પ્રવેશ મેળવવા માટેની યોજાઈ પ્રવેશ પરીક્ષા. જિલ્લાના તમામ તાલુકામાં સીસીટીવીથી સજ્જ કુલ 49 કેન્દ્રો પર ઓએમઆર પદ્ધતિ મુજબ પરીક્ષા યોજાઈ. જિલ્લામાં નોંધાયેલ કુલ 14,948 પૈકી 9,269 વિદ્યાર્થીઓ રહ્યા હાજર. વિવિધ પ્રકારની શાળાઓ શરૂ થવા જઈ રહી છે, જેમ કે જ્ઞાન સેતુ ડે સ્કૂલ, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલ. આ શાળાની અંદર ધોરણ 6માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે અત્યારે ધોરણ 5ના વિદ્યાર્થીઓની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીઈટી 2023 યોજાઈ રહી છે. સદર જિલ્લામાં 14,926 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ડાંગ જિલ્લામાં આદિજાતિ પ્રયોજના વહીવટદાર કચેરી ખાતે આશ્રમ શાળામાં શિક્ષકની ખાલી પડેલ 22 જેટલી જગ્યા માટે ભરતી પ્રક્રિયાનું કરાયું આયોજન, જેના ભાગરૂપે ઇન્ટરવ્યુ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કરવામાં આવ્યું કાર્ય પૂર્ણ. સંપૂર્ણપણે મેરિટના આધારે અપાશે નોકરી. ટોટલ 22 જગ્યાઓની વેકન્સી છે અને દરેક વેકન્સી દીઠ 1-20 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી જે મેરિટમાં પ્રથમ પૂરેપૂરી પ્રક્રિયા મેરિટથી થવાની છે, એટલે મેરિટમાં જે પ્રથમ નંબરે આવશે એમને નિમણૂક આપવામાં આવશે, ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે. ભરૂચ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે કરાયું અદ્યતન સુવિધા સજ્જ એમ્બ્યુલન્સનું લોકાર્પણ. આ એમ્બ્યુલન્સ વાગરા તાલુકામાં સ્વાસ્થ્યલક્ષી પૂરી પાડશે સેવા. વડોદરાના તરસાલી આઈટીઆઈ ખાતે રોજગાર કચેરી દ્વારા એપ્રેન્ટિસ ભરતી મેળાનું કરવામાં આવ્યું આયોજન. ધોરણ 8 તેમજ ધોરણ 10 પાસ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે 11 નોકરીદાતા દ્વારા 300થી વધુ જગ્યાઓ માટે લેવામાં આવ્યા ઇન્ટરવ્યુ. ભરતી મેળા સાથે ઉમેદવારોને વિવિધ યોજનાઓ અંગે આપવામાં આવ્યું માર્ગદર્શન. તાપી જિલ્લામાં સોનગઢ ખાતે એપીએમસી ચૂંટણીનું જાહેર થયું પરિણામ. 15 બેઠકો પૈકી 14 બેઠકો પર લહેરાયો ભાજપનો પગવો, જ્યારે ખરીદ વેચાણ વિભાગમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અરવિંદ ગામિત થયા વિજયી. ભાજપના ઉમેદવારોએ ફટાકડા ફોડી કરી ઉજવણી. તાપી જિલ્લામાં પણ આ વખતે અત્યારે વાલોડ અને સોનગઢ એપીએમસીનું ઇલેક્શન છે, વાલોડની 2 તારીખે છે, પણ એમાં પણ અમારા 11 જેટલા ઉમેદવારો બિનહરીફ થયા છે. સોનગઢમાં આજે વાત કરીએ તો 10માંથી 10 જીતી ગયા છે. આવનાર દિવસોમાં આ સોનગઢ એપીએમસી ખેડૂતો માટે, પશુપાલકો માટે, વેપારી માટે અને તમામ આખા તાપી જિલ્લાના જે અમારા ખેડૂતો છે એને કઈ રીતે લાભ થાય એના માટે ચિંતા કરીને જે પણ કંઈ સરકારમાં પણ રજૂઆત કરવાની હશે, ખેડૂતોને લગતી કંઈ યોજનાઓનો લાભ અહીંયા આપવાનો હશે. ખેડૂત પેનલમાંથી 10-10 ઉમેદવાર અમારા ભાજપ સંબંધિત ઉમેદવાર જંગી બહુમતી ચૂંટાઈ આવ્યા છે. તે માટે જે 6 મંડળી હતી જેના જે કમિટી સભ્યોએ અમારા પર સંપૂર્ણ વિશ્વાસ મૂકીને અમને સંપૂર્ણ બહુમતી આપી છે, તે બદલ એમના કમિટી સભ્યોના જે મતદારોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આવનારા દિવસોમાં ખેડૂતલક્ષી જે પણ યોજના સરકારની છે ખેડૂતોને લાભ અપાવીશું. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 26 એપ્રિલના રોજ વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં markpatent.org દ્વારા બૌદ્ધિક સંપત્તિ અધિકાર સેતુ સેમિનારનું કરવામાં આવ્યું આયોજન. સેમિનારમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પ્રોફેસર પૂર્વી પોખરિયાલ દ્વારા વુમેન ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનું નવું ફોરમ લોન્ચ. દરમિયાન વિવિધ ક્ષેત્રની મહિલાઓ દ્વારા પેનલ ડિસ્કશનનું પણ કરાયું આયોજન. વિમેન ઇન આઈપી ચેપ્ટર વોઝ ઇનોગ્રેટેડ ટુડે એન્ડ આઈ ફીલ દેટ ધીસ ચેપ્ટર ઇઝ અ ગ્રેટ ઇનિશિયેટિવ ટુ ચેનલાઇઝ ધ ક્રિએટિવિટી એન્ડ પુટ ધ વિમેન ઇન ધી ઓન ધી પાથ ઓફ ધી એન્ટરપ્રેન્યોરશિપ વિચ ઇઝ અ નીડ ઓફ ધી અવર. વિમેન કોન્ટ્રીબ્યુશન ઇન ધી આઈપી ફિલ્ડ ઇઝ વેરી વેરી મિનિમલ. ધીસ કાઇન્ડ ઓફ એન ઇનિશિયેટિવ વિલ એન્હાન્સ ધી વિમેન પાર્ટિસિપેશન ઇન ધી આઈપી ફિલ્ડ એન્ડ વિલ બૂસ્ટ અવર ઇકોનોમી. બધા અલગ અલગ ક્ષેત્રમાંથી આજના કોન્ફરન્સમાં ભાગ લીધેલ છે, જેમ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી, રિસર્ચ, પછી ડૉક્ટર્સ છે અટેન્ડન્સમાં, પ્લસ આર્ટ એકેડેમીમાંથી છે. બધા અલગ અલગ એ રીતે બિઝનેસમાંથી પાર્ટિસિપેટ કર્યું છે અને લગભગ 40-50 મહિલાઓએ આમાં રજીસ્ટર કરાવેલું છે. રાજ્યમાં ચાલી રહેલ જળસંચય અભિયાન અંતર્ગત સાબરકાંઠામાં ચાલુ વર્ષે 620 કામો પૈકી 500થી વધારે જગ્યાએ હાથ ધરવામાં આવ્યું જળસંચય અભિયાન. 282 કામ થયા પૂર્ણ, અન્ય કામો પ્રગતિ ઉપર. અંબાજીમાં શીતળા માતાની ઘાટીમાં સર્જાયો ટ્રિપલ અકસ્માત. ટ્રક, એસટી બસ અને બોલેરો એક સાથે અથડાયા. 3 મુસાફરોને થઈ ઇજા. ઇજાગ્રસ્તોને અંબાજીની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા. પોલીસ ઘટના સ્થળે પહોંચી, જાનહાનીના કોઈ સમાચાર નહીં.
વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા વુમન એન્ડ આઈપી એસ્લેટિંગ ઇનોવેટિવ અને ક્રિએટિવિટીની થીમ પર આઈપી દિવસની કરાઈ ઉજવણી, જેના અનુસંધાને જીટીયુ ખાતે પણ થઈ ઉજવણી.